जूनागढ़ थी 25 किलोमीटर दूर आवेलू जामका गाम आजे गौ आधारित कृषि गौ क्रांति अने जल क्रांति नो त्रिवेणी संगम बन्यु छे। छेला दूर दायका मा वैश्विक फलक पर जामकानुं नाम अंकित थई गयुं छे। आ गाममां कृष्ण बलरामनी परंपराथी आजे पण खेती करवामां आवे छे। जामका गामे 100% ओर्गेनिक खेतीथी कृषि क्षेत्रे एक क्रांति सर्जाय छे। जामका गामे ओर्गेनिक खेतीना प्रणेता कही शकाय तेवा प्रगतिशील खेडूत छे परसोत्तम भाई सिद्धपरा। खेती तेमने वारसामां मळी छे। ते पोतानी 30 વીઘામાં જમીન ઉપરાંત બીજી 100 વીઘા જમીન ભાડે લઈ ત્યાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે। છેલ્લા 17 વર્ષથી પરસોત્તમભાઈ 100% ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે। તેઓ બજારમાંથી માત્ર ખાંડ મીઠું અને ડ્રાયફ્રૂટની જ ખરીદી કરે છે। એ સિવાયની જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓનું તેઓ પોતે જ 100% ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન કરે છે। આમ જીવનમાં જરૂરી એવા મુખ્ય તમામ ધાન્ય શાકભાજી ફળ ફળાદી મરી મસાલા વગેરેની પરસોત્તમભાઈ પોતાના ખેતરમાં જ ઓર્ગેનિક ખેતી કરીને પૂરતું ઉત્પાદન મેળવી રહ્યા છે। આ તો થઈ ખેતીની વાત, હવે કરીએ ગૌપાલનની વાત। તો તેમાં પણ તેમણે એક ક્રાંતિ કરી છે। છેલ્લા 15 વર્ષમાં 20,000 જેટલા ગામોના 10,00,000થી વધુ લોકો તેના ખેતરની મુલાકાત કરી ચૂક્યા છે। વિશ્વના અલગ અલગ 27 દેશના લોકો પણ તેમની ગૌશાળા અને ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે। પરસોત્તમભાઈ પાસે 100 જેટલી ગીર ગાય છે, જેનું દરરોજ 200 લીટર દૂધનું ઉત્પાદન મળે છે। ગાયોનું પાલન પણ પૂરા માનવીય મૂલ્યોથી કરવામાં આવે છે। દરેક ગાયને નામથી બોલાવો અને તે દૂધ આપવા દોડી આવે છે। ગાયના દૂધમાંથી દહી છાશ માખણ ઘી બનાવીને તેનું વેચાણ પણ કરવામાં આવે છે। તેમની ગાય આધારિત પેદાશની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે તેમની ગૌશાળાની છાશ લેવા પણ લોકો 10 કિલોમીટર દૂરથી આવે છે। તેઓ ઘીમાંથી પોતાને ત્યાં ઓર્ગેનિક રીતે પકવેલા ધાન્યમાંથી મીઠાઈ પણ બનાવે છે। લાડુ મોહનથાળ પેંડા પણ પોતે જ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે। અમારી પાસે અત્યારે 100 જેટલી ગીર ગાયો છે અને ગીર ગાયો ગાયોનું દૂધ એની બનાવટ એની મીઠાઈ એમાંથી બનતી પ્રોડક્ટનું અમે વેચાણ કરી રહ્યા છીએ અને ખૂબ સારી રીતે અને ખૂબ સારો નફો મેળવે છે। બીજી ગાયની બીજી પ્રોડક્ટ તરીકે એના ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવીને આજે અમારે 17 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ। જ્યારે એક પણ કેમિકલ કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યા વગર ખેતી કરી છે અને તેમાં ખૂબ સારો નફો મળે છે અને ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે। અને અમે ગાયોને પણ અમારા પરિવારની જેમ રાખી સંભાળી અને પંપાળીને ખૂબ એની સારી રીતે જતન કરી રહ્યા છીએ। પરસોત્તમભાઈના પુત્રોએ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેઓ પણ તેમના પિતા સાથે ગૌપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે। જામકા ગામમાં 20 વર્ષ પહેલા મનસુખભાઈ પટોડિયાએ 51 ચેકડેમ અને 2 તળાવ બનાવવાનું કામ લોકો પાસેથી આર્થિક અને શ્રમદાન કરાવી પરિપૂર્ણ કરાવ્યું હતું અને તેના કારણે જામકા ગામ હાલ ખેતી બાબતે સમૃદ્ધ છે। જામકાના આ પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સિદ્ધપરા વર્ષોથી ખેડૂતોને સેમિનારો કરી સતત માર્ગદર્શન આપતા રહ્યા છે। જામકા ગામે પરસોત્તમભાઈ ગીર ગાય સંવર્ધન કેન્દ્ર ચલાવે છે। તેમના ગીર ગાયોના સંવર્ધનથી પ્રભાવિત થઈને બ્રાઝિલના 2 વૈજ્ઞાનિકો ડોક્ટર ફર્નાન્ડો ટેનસ અને જોર્જ ઓટાવિયો લિમોસે તેમની ગૌશાળાની મુલાકાત લીધી હતી। તેમણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની પણ મુલાકાત લઈ તેમની સાથે ગીર ગાય અને બ્રાઝિલની ગાયો વચ્ચે શું સામ્યતા અને શું વિરોધાભાસ છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। જે આ 3 ક્રાંતિઓને જોવા માટે પાણીથી તરબર આ જામકા ચેકડેમોથી અત્યારે તૃપ્ત થયું છે ત્યારે આ બધું કાર્ય જોઈ અને એમને પણ એ વાત બતાવી કે આ લોકોએ પોતાના ખર્ચ છે ચેકડેમો અને તળાવો બાંધ્યા છે, ખેડૂત પોતાના હિત માટે પોતે કામ કરે છે, એ વાત જાણી અને ખૂબ એને આશ્ચર્ય થયું કે આવું વિશ્વમાં જો દરેક ગામોમાં દરેક માણસ પોતાના માટે પ્રકૃતિ ગાય અને પાણી માટેનું કામ કરે તો દરેક રાષ્ટ્ર છે ખૂબ મજબૂતાઈ ઉપર આવી જાય। અને જામકામાં બ્રાઝિલના આ મહેમાનોનું સ્વાગત પરંપરાગત રીતે કરીને તેમને ગુજરાતી ભાતીગળ વેશભૂષા આપવામાં આવી હતી। ખાસ ગાયો અને બળદો માટેના પોશાક અને આભૂષણો ભેટ કરાયા હતા। આ આભૂષણો બ્રાઝિલમાં થનારા વૈશ્વિક પશુ મેળામાં પ્રદર્શિત થનાર ગાયોને પહેરાવવામાં આવશે। આ વૈજ્ઞાનિકો પણ જામકામાં ગાય કૃષિ અને જળ સંચયની ક્રાંતિ જોઈને પ્રભાવિત થયા હતા। And I am work about genetics. For me, it's a big pleasure to be here in Gopiji farm because it's a place that's important not only for India, but about the world. The work here is to better to all of us humanity.
They work with the cattle, they work with the vegetables, the organic work. It's very important. I saw here many good cattle for milk, many good cattle for relationship with humanity. It's very important. We can see here many things that we can change around the world. It's very important. આ સાથે પશુઓના તબીબ એવા ફર્નાન્ડો ટેનસે ગાય અને ગૌપાલક વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની પણ નોંધ લીધી હતી. તેમનું માનવું છે કે ગાયનું આ રીતે લાલન પાલન કરવાથી ગાયના દૂધનું ઉત્પાદન પણ વધે છે. Everything you put love when you try to do something, you do your best and you get the best results. So India showed that the way to treat the animals are much more than different kind of species. They treat like a animal, a family, a part of the family. તો જોયો ખેડૂત મિત્રો, જૂનાગઢના જામકા ગામના પનોતા ધરતીપુત્ર પરસોત્તમભાઈએ પોતાની કૃષિ, જળ અને ગૌપાલનની ક્રાંતિથી એવું તો ધમધમતું કરી નાખ્યું કે વિદેશી નિષ્ણાતો પણ તેની નોંધ લઈ રહ્યા છે. જામકા ઉદાહરણ છે કે જો ખેડૂત સંઘ શક્તિથી જોડાય તો ધારુ લક્ષ્યાંક સિદ્ધ કરી શકે છે. ધરતીપુત્ર ડેક સાથે સાગર ઠાકર, TV9, જૂનાગઢ.